નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આનું પહેલાનું ચેપ્ટર છે એ આપણા આગળના ભાગમાં પૂર્ણ કર્યું. હવે આપણે નવી શરૂઆત ધોરણ 7માં ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો સૌપ્રથમ તો આપણે માહિતી મેળવીએ પાઠના નામની. તો પાઠમાં નામમાં લખેલું છે અપૂર્ણાંક. શું લખેલું છે? અપૂર્ણાંક. હવે અપૂર્ણાંક તો દરેક વિદ્યાર્થીઓને ખબર જ હોય, જે પૂર્ણ ન હોય એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ન આવતી હોય એવી સંખ્યા એટલે અપૂર્ણાંકમાં આવે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અને દશાંશ સંખ્યાઓ, દશાંશ સંખ્યાઓ એટલે કેવી? તો કે પોઈન્ટ વાળી જે સંખ્યા હોય એને દશાંશ કહેવાય. પોઈન્ટને ગણિતની ભાષામાં શું કહેવાય? દશાંશ કહેવાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર, આ ચેપ્ટરની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. બરોબર છે? તો હવે શરૂઆત કરીએ આપણા ચેપ્ટરની. તો પહેલા શરૂઆતમાં આપણે બે વ્યાખ્યાઓ લખીએ. હવે વ્યાખ્યાની અંદર આપણને પેલી વ્યાખ્યા કેવી છે? તો કે શુદ્ધ અપૂર્ણાંકને. શુદ્ધ અપૂર્ણાંક કેને કહેવો આપણે? શુદ્ધ અપૂર્ણાંક કેને કહેવો? તો એવું કહે છે, જે સંખ્યામાં અંશ તેના છેદ કરતા કેવો હોય? નાનો હોય અથવા તો નાની હોય. તેવી સંખ્યાને કેવી કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કેવી કીધી? કે જે સંખ્યામાં અંશ તેના છેદ કરતા કેવો હોય? નાનો હોય. હવે એના ઉદાહરણ તમને આપી દઉં. શુદ્ધ અપૂર્ણાંક કેને કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક માટે આપણે ઉદાહરણ આપીએ. અંશ કેવો રાખવાનો? છેદ કરતા નાનો રાખવાનો. 4 ના છેદમાં 5. તો અહીંયા કણે આપણે જોઈ શકીએ છીએ કે 4 નાના કેના કરતા? તો કે 5 કરતા. ઉપરની જે સંખ્યા હોય એને અંશ કહેવાય અને નીચેની જે સંખ્યા હોય એને છેદ કહેવાય. એટલે કે આમાં પહેલા તો અંશ અને છેદની વાત કરીએ તો આની અંદર અંશ કેને કહેશું? 4 ને. 5 ને શું કહેવાય? છેદ કહેવાય. શું કહેવાય? છેદ કહેવાય. તો અહીંયા કણે તમે વિદ્યાર્થી મિત્રો જોવો છો કે અંશ છે એ છેદ કરતા કેવો છે? નાનો છે. એનો મતલબ કે આ જે સંખ્યા લખી 4 ના છેદમાં 5 એ કેવો અપૂર્ણાંક થશે? તો કે શુદ્ધ અપૂર્ણાંક થશે. બીજું ઉદાહરણ તમે અહીંયા લખી શકો, 1 ના છેદમાં 2. બીજા ઉદાહરણ પણ તમે અહીંયા છે તે જોઈ શકીએ, 4 ના છેદમાં 7, 2 ના છેદમાં 5. આવા ઘણા બધા ઉદાહરણ આપણે લખી શકીએ. બરોબર છે? તો આ વાત હતી શેના માટેની? શુદ્ધ અપૂર્ણાંકની. હવે બીજી વ્યાખ્યા કહીએ તો અશુદ્ધ અપૂર્ણાંક વિશેની. હવે અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય? તો આના જેવું પણ થોડુંક ઉલટું. જે સંખ્યામાં અંશ તેના છેદ કરતા માત્ર શું ફેર પડે? મોટો હોય
संख्या ने पहले अशुद्ध अपूर्णांक कहे छे। हवे आना उदाहरण जोईए तो उदाहरण तरीके શું કીધું આપણને? અંશ તેના છેદ કરતા કેવો હોય? મોટો હોય। ત્રણ શબ્દ યાદ રાખવાના, અંશ તેના છેદ કરતા મોટો હોય તો અશુદ્ધ, તો કેવી કહેવાની? અશુદ્ધ। ઉદાહરણ તરીકે 5 ના છેદમાં 2, પછી 7 ના છેદમાં 3, 4 ના છેદમાં 3, 7 ના છેદમાં 4, આવી બધી જે સંખ્યાઓ છે એ કેવી છે? તો કે અશુદ્ધ અપૂર્ણાંક છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર એક બીજું તમને કહું તો શું કહીશું? તો કે અશુદ્ધ અપૂર્ણાંક છે ને, એ બધી જ સંખ્યાઓને તમે મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવી શકો। શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે મિશ્ર સંખ્યા એટલે કેવી? શું કહે છે? મિશ્ર સંખ્યા એટલે કેવી? તો જોઈએ, હવે આપણે આમાંથી જ ઉદાહરણ લઈએ। માન લો કે 5 ના છેદમાં 2 હતું, 5 ના છેદમાં 2 હતા, એને આપણે મિશ્ર સંખ્યામાં લખવી હોય તો કેવી રીતના લખશું? તો સૌ પ્રથમ તો તમારે એનો શું કરવો પડે? ભાગાકાર। જો હું અહીંયા ભાગાકાર કરું, 5 ભાગ્યા 2, તો 2 2 4, બાદબાકી કરો તો વધ્યા 1। હવે ઊંધી ઘડિયાળ ફેરવાની, કેવી ફેરવાની? ઊંધી ઘડિયાળ, એટલે કે આ 2 અહીં આવી જાય, આ 2 1 ની જગ્યાએ અને 1 છે ઈ આ 2 ની જગ્યાએ, એટલે આમ ફેરવો, એટલે 1 ક્યાં આવી ગયા? ઉપર। આ 2 ક્યાં વયા ગયા? નીચે। અને આ 2 ક્યાં આવી ગયા? અહીંયા બાજુમાં, એટલે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2, એટલે કે 5 ના છેદમાં 2 ને મિશ્ર સંખ્યા તરીકે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2 લખાય। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ શું હતો? આ સંખ્યા છે કેવી થઈ? કહેવાય મિશ્ર અપૂર્ણાંક થયો કહેવાય। તો હવે આવી જ રીતના 7 ના છેદમાં 3 એને જો લખવું હોય તો એને લખતા દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતું જ હોય। શું કરો? ભાગાકાર કરીએ તો અહીંયા જો હવે ડાયરેક્ટ શીખવાડું, આ 3 છે એને અહીંયા સીધા 3 2 ને 6 થાય, કેટલા? 6 વડે હાલે, 2 વડે હાલે છે, 3 2 6। હવે 7 માંથી 6 બાદ કરો તો શેષ કેટલી વધે? તો કે 1 1 અહીંયા નીચે દેવાય। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ 2 પૂર્ણાંક 1 ના છેદમાં 3। તો આવી દરેક સંખ્યાઓ, આ બધી દરેક સંખ્યાઓને આપણે કેવી કહેવાય? તો કે મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણા માટે શેની વાત હતી? તો કે અપૂર્ણાંક વિશેની। આ 3 વસ્તુ વિશે આપણે શીખ્યા, અને આની અંદર જે મેં લખેલું છે એ દરેક વિદ્યાર્થીએ આ નોંધ કરી લેવી ફરજિયાત, કે જેથી કરીને આના ઉપરથી આગળના બેઝના જે દાખલા આવે એ આપણને આવડે। બરોબર છે? તો આગળ વધીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ સ્વાધ્યાય 2.1
સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 1. હવે એમાં પેલો છે 2 માઇનસ 3 ના છેદમાં 5. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલા ગણવા માટે થઈ દરેક વિદ્યાર્થી મિત્રોને બે વસ્તુ આવડવી ફરજિયાત છે. એક તો ઘડિયાળ ને સાથે સાથે લસાઅ શોધતા આવડવું જરૂરી છે. શું આવડવું જરૂરી છે દરેક વિદ્યાર્થી મિત્રોને? તો કે લસાઅ આવડતો હોવો જરૂરી છે. લસાઅ એટલે શું? તો કે લઘુત્તમ સામાન્ય અવયવ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો લઘુત્તમ સામાન્ય અવયવની આપણે વાત કરીએ, લઘુત્તમ સામાન્ય અવયવ લઘુત્તમ સામાન્ય અવયવ પેલા એની ચર્ચા કરી લઈએ. તો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે શું? માન્યો કે તમને એમ કીધું કે 5, 10 અને 15 આ સંખ્યાનો એક લઘુત્તમ સામાન્ય અવયવ શોધો. હવે એનો લઘુત્તમ સામાન્ય અવયવ શોધવો એટલે શું? તો કે આ સંખ્યાઓને કોઈ એક એવી સંખ્યા હશે, કોઈ એક એવી સંખ્યા હશે, એવી નાનામાં નાની સંખ્યા મળશે કે જેથી કરીને આપણે આ ત્રણેય સંખ્યા વડે ભાગી શકતા હોઈએ. તો કેવી રીતના? હવે આને શોધવા માટે શું કરીએ? તો સૌ પ્રથમ તમારે આના માટે થોડીક ચાવીઓ યાદ રાખવી પડે, 2 ની 3 ની 4 ની, જે તમારે ધોરણ 5 ની અંદર આવે છે, કે 2 ની 3 ની, બરાબર. એ સિવાય તમારે 6ઠા ધોરણની અંદર પણ આવે છે કે 2 ની ચાવી 3 ની ચાવી 4 ની ચાવી 5 ની ચાવી, બરાબર. તો એ ચાવીઓ છે એ યાદ રાખવી પડે. હવે અહીંયા કણે તમે જોવો તો તમે શું કહી શકો કે 5 કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો 5 અવિભાજ્ય છે તો એને હંમેશા એ જ ઘડિયા વડે ભાંગી શકાતી. તો 5 છે તો 5 વડે જ ભાંગી શકાતી હોય, એ જ સંખ્યા વડે ભાંગી શકાતી હોય. પછી છે 10. હવે 10 છે તો એનો છેલ્લો અંક કયો થયો? 0, શૂન્ય. એટલે કે શૂન્ય છે, છેલ્લો અંક શૂન્ય છે. તો આ 10 છે એ સંખ્યાને કેટલા વડે ભાંગી શકાતી હોય? તો કે 2 ની ચાવીમાં આવે. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 કે 10 હોય, એટલે કે શૂન્ય હોય, તો આપણે એ સંખ્યાને 2 વડે ભાંગી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો કેવા છે? શૂન્ય. શૂન્ય છે એનો મતલબ કે આપેલી જે સંખ્યા છે એને 2 વડે ભાંગી શકાય. તો સૌ પ્રથમ આપણે કેટલા વડે ભાગ લાવીશું? 2 વડે. હવે વિદ્યાર્થી મિત્ર તમને એમ થાય કે સર અહીંયા તો ભાગ આવતો નહોતો 2 વડે, તો કઈ નહીં કરવાનું, એ સંખ્યાને એમને એમ રાખી દેવાની 5 ના 5 એમને. હવે અહીંયા કને ભાગ આવતો તો 2 5 ને 10, આમ ભાગાકાર કરો 10 એને ભાગ્યા 2, 2 5 ને 10, 0 0. હવે 2 જે આવ્યા જેટલા વડે ભાગ હાલ્યો એને આપણે અહીંયા આગળ લખવાના, અને જે જવાબ આવ્યો એટલે કે જે ભાગફળ મળ્યું એને આપણે ક્યાં લખશું? અહીંયા લખશું, એટલે કે 5 અહીંયા કણે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ક્યાં લખ્યા આપણે એને? અહીંયા કણે લખ્યા. હવે 15 ને ભાંગી શકાય? તો કે ના, 2 વડે ભાંગી શકાય નહીં. તો એને ફરી પાછા આપણે ક્યાં રાખીએ? એમને એમ રાખીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત હતી શેના માટેની આપણી? તો કે 2 વડે ભાગ. હવે એનાથી આગળ વધીએ. આને 5 વડે, આને 5 વડે, હવે 3 વડે. તો 3 વડે છે 5 ને નો ભાંગી શકાય, 15 ને ભાંગી શકાય. 3 ના ઘડિયામાં ચેક કરવાનું 15 આવે છે કે નહીં, આવી રીતના ચેક કરવા. અથવા તો ઘડિયા ના આવડતો હોય તો મોટી સંખ્યા હોય તો 3 5 ને 15, મતલબ કે 3 ને 3 વડે ભાંગી શકાય છે. 3 આગળ આવ્યા તેના વડે ભાંગ્યા એને ક્યાં લખવાના? અહીંયા આગળ. જેટલો જવાબ આવ્યો હોય ક્યાં લખવાનો? એની નીચે. બાકીના 2 5 વડે ન હાઈલો તો એને એમને રાખો. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ છો કે 3 ની જગ્યાએ કેટલા છે? 5 5 અને 5.
અહીંયા કણે આપણે શું લખીએ, પાંચ છે તો પાંચ વડે ભાંગી શકાય, પાંચ એકુ પાંચ, પાંચ એકુ પાંચ ને પાંચ એકુ પાંચ, બરોબર છે. હવે આ ત્રણેયમાં છેલ્લે એકડા આવી ગયા, મતલબ કે અહીંયા આપણો આ દાખલો પૂરો. હવે હવે શું કરવાનું, એનો લસા, લસા એટલે શું, તો કે આપણને જે જવાબ મળ્યો, કયો જવાબ મળ્યો કહેવાય, આગળની જે આ સંખ્યા જેટલા વડે આપણે ભાંગ્યા, આ જેટલા વડે ભાંગ્યા એ જે સંખ્યા મળી એનો આપણે શું કરવાનો, ગુણાકાર કરવાનો. ગુણાકાર કરો, બે તરી છ, છ પંચાને ત્રીસ, મતલબ કે ત્રીસ એવી સંખ્યા, નાનામાં નાની સંખ્યા છે, ત્રીસ એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને આ ત્રણેય વડે ભાંગી શકાતી હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ત્રીસ એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને આ ત્રણેય વડે ભાંગી શકાતી હોય, જેને શું કહેવાય, લઘુત્તમ સામાન્ય અવયવ કહેવાય. તો આ વાત હતી આપણી શેના માટેની, લઘુત્તમ સામાન્ય અવયવ માટેની. હવે આવી જ રીતના લસાઅ લેતા આની અંદર આપણે શીખવાનું છે, બરોબર છે. તો હવે આવીએ આપણા દાખલા પર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ છો કે બે ના છેદમાં કાંઈ છે નહીં, કાંઈ ન હોય તો છેવટ કેટલા હોય, એક હોય જ. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો કેનો કેનો લસા લેશો, એક અને પાંચ નો, એક અને પાંચ નો. હવે એક અને પાંચ નો લસા લ્યો એટલે એક સિવાયની જે સંખ્યા હોય ને સીધી લસા, એક સિવાયની જે સંખ્યા હોય એ સીધો લસા, મતલબ કે અહીંયા લસા આવ્યો પાંચ. હવે પાંચ લસા આવ્યો તો પાંચ લસા આવ્યો મતલબ કે બંને ના છેદમાં આપણે કેટલા લેવાના છે, પાંચ. કેટલા લેવાના, પાંચ. તો વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય કે સર અહીંયા તો પાંચ છે, તો એને છેદમાં પાંચ લેવાની જરૂર છે નહીં, એટલે કે એને પાંચ વડે ગુણવાની જરૂર નથી. તો આ સંખ્યાને એમને, પણ અહીંયા કણે એક જ છે તો અહીંયા પાંચ લેવા હોય તો તમે શું કરશો, તો કે સર અમે અહીંયા કણે પાંચ લેવા હોય તો એને કેટલા વડે ગુણીશું, પાંચ વડે ગુણીશું. તો અહીંયા કણે હું આમ લખું પહેલું સ્ટેપ કે એક એને ગુણ્યા પાંચ. હવે અહીંયા પાંચ આવ્યા, બરોબર, અહીંયા છેદમાં પાંચ વડે ગુણ્યા, તો છેદમાં જેટલા વડે ગુણો એટલા જ કેટલા વડે ગુણવાના, ઉપર પણ ગુણાકાર કરવાનો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે માઇનસ ના માઇનસ, હવે અહીંયા છેદમાં પાંચ હતા એટલે એને આપણે ગુણવાની જરૂર નહોતી, તો આ સંખ્યાને એમને રાખશું ત્રણ ના છેદમાં પાંચ. જો વિદ્યાર્થી મિત્રો ફરી વખત સમજાવું કે આ પાંચ ક્યાંથી આવ્યા, તો આપણે અહીંયા જોયું કે સૌ પ્રથમ આ બે ના છેદમાં કાંઈ નતો તો એક હોય, હવે એક છે એટલે હવે આપણે આ બે ને શું કરવાનો છે, બાદબાકી કરવાનો, પછીથી બાદબાકી ન થાય, કેમ કે છેદ સરખો હોવો જોઈએ. તો છેદ સરખો કરવા માટે છે ને આપણે આ એક અને પાંચ નો શું લીધો, લસા. તો લસા આવ્યો પાંચ, તો છેદ બંને ના છેદમાં પાંચ લેવા પડે, જેટલો લસા આવે એટલો બંને ના છેદમાં લઈ આવવાના. તો પાંચ લેવાના છે તો અહીંયા તો પાંચ ઓલરેડી, એટલે કે પહેલેથી જ આપેલા છે. હવે અહીંયા પાંચ લેવાતા એટલા માટે આપણે એક ને પાંચ વડે ગુણો તો જ પાંચ આવે, એટલા માટે અહીંયા આપણે પાંચ વડે ગુણ્યા, બરોબર છે. તો આવ્યા પાંચ છે, ઉપર પાંચ, એટલે બે પંચાને દસ, પાંચ એકુ પાંચ, માઇનસ ત્રણ ના છેદમાં પાંચ એમને. હવે બંને ના છેદ સરખા થઈ ગયા તો એને એક કરી નાખો, બંને ના છેદ સરખા થઈ ગયા એટલે એને એક લખ નહીં થાય. ઉપરની સંખ્યાને આમ નામ દસ, આમ માઇનસ અને આ ત્રણ ના ત્રણ એમને. હવે બાદબાકી કરો, દસ માંથી ત્રણ જાય સાત છેદમાં પાંચ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ, સાત ના છેદમાં પાંચ. હજી આ જ સંખ્યાને તમે શેમાં ફેરવી શકો છો, તો કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. હવે મિશ્ર અપૂર્ણાંકમાં તમને આવડે જ છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે આના પહેલાના જ આગળના ભાગમાં આપણે આના આગળ જ જોયું હમણાં કણે કે સાત ભાંગ્યા પાંચ કરવાના, અને એક સામાન્ય રીત સરળ તમને શીખવાડી કે છેદ હોય તો છેદમાં જ રહેશે, માત્ર બદલાશે આ બે જગ્યાએ. કેટલા વડે ભાગ હાલે એ સીધો અહીંયા આવી જાય, પાંચ એકુ પાંચ એટલે એક વડે લો એટલે એક અહીંયા હાલી જાય, અહીંયા પાંચ આવે તો સાત માંથી પાંચ જાય તો બે, બે વધારે અહીંયા ઉપર આવી ગયો, તો એક પૂર્ણાંક બે ના છેદમાં પાંચ. તો આ વાત હતી આપણો દાખલા નંબર એક, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આવી જ રીતના હવે દાખલા નંબર જોઈએ. હવે બે દાખલા ગણતા પહેલા તમને દરેક વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે બીજો દાખલો છે આના જેવો છે, આના જેવો છે,
तो दरेक विद्यार्थी मित्रों ए दाखला नंबर बे पोताने जाते करवानो होमवर्क में। त्रीजो हवे आ सात अने पांच अने सात विद्यार्थी मित्रों खबर छे के बन्ने मां शुं करवुं पड़े सरखा लेवा माटे लसा लेवो पड़े तो अहीं लसा लईए तो बन्ने संख्याओ केवी छे अविभाज्य पांच अविभाज्य अने सात अविभाज्य एटले के एना एकई भाग पड़े नहीं तो विद्यार्थी मित्रों आपणे अहींया एवुं याद राखवानुं के ज्यारे अविभाज्य संख्या होय ने अविभाज्य संख्या त्यारे ए बन्ने संख्याओनो तमे शुं करी नाखो गुणाकार करी नाखो एटले ए ज तमारो शुं आवी गयो लघुतम सामान्य अवयव एटले एक नोंध करीने तमारे लखवुं होय तो लखी नाखो તે બે સંખ્યાનો ગુણાકાર થાય શું કહેવા માંગે છે કે જ્યારે બે સંખ્યા બે અવિભાજ્ય સંખ્યાનો લસા કે આ બે સંખ્યાઓ કેવી થઈ અવિભાજ્ય થઈ ત્યારે આ બે સંખ્યાનો હવે લસા શોધવો હોય તો તે બે સંખ્યાનો ગુણાકાર જ થાય મતલબ કે આ બે સંખ્યાનો લસા લઈ માની લો કે પાંચ એકુ પાંચ सात ना सात एम नेम राखवाना सात ना सात एम नेम राखवाना हवे आनु तो पूरु थई गयु एकड़ा नु तो हवे केटला वडे सात तो सात एकु सात मतलब के लसा केटलो आव्यो तो के पांच गुणिया सात पांच सत्ता ने पात्री तो तमे सर कहेशो के सर आ बे संख्या छे आ बे ना छेद मां आती ए ज थई तो एनो मतलब एवो के बे अविभाज्य संख्याओ ज्यारे होय छेदमा अने एनो लसा लेवानो थाय त्यारे ए बे संख्याओने सीधो गुणाकार करी नाखो एटले ए सीधो तमारो लसा आवी गयो एटले के लघुतम सामान्य अवयव आवी गयो बराबर छे तो हवे लसा मळ्यो आपणने पात्रीस केटलो मळ्यो पात्रीस तो विद्यार्थी मित्रों तमने खबर छे अहींया पांच पांच ने हूँ केटला वडे गुणु तो पात्रीस आवे तो के पांच सत्ता पात्रीस अहीं हूँ सात वडे गुणु तो ज पात्रीस आवे मतलब के हूँ सात वडे अहीं गुणीस आ ऊपर त्रण ना त्रण एमने तो एने मारे केटला वडे गुणवा पड़े सात वडे गुणवा पड़े ऊपर एटले के छेदला छेदमां गुणो सात वडे तो ऊपर सात वडे गुणवा ना पछी आ वत्ता ना वत्ता एमने हवे आ सात छे सात ने केटला वडे गुणीए तो पात्रीस आवे सात ने केटला वडे गुणीए तो पात्रीस आवे तो के सात ने पांच वडे गुणो तो ज पात्रीस आवे एटले के अहींया सात ने पांच वडे गुणी तो ज पात्रीस आवे तो ऊपर आपणे केटला वडे गुणवा पड़े तो के पांच वडे गुणवा पड़े बराबर छे तो आ थई गयो तमारा माटे लसा हवे सीधो गुणाकार त्रण सत्ता ने एकवीस पांच सत्ता ने पात्रीस आ वत्ता ना वत्ता बे पंचा ने दस ने पांच सत्ता ने पात्रीस छेद बने में सरखो तो एक लखी नाखो हवे बाकी नु जे भाई देम ने एकवीस ना एकवीस एम ने आ वत्ता ना वत्ता एम ने आ दस ना दस आम ने ऊपर नी संख्या छे वच्चे लसा सरवाळो छे तो सरवाळो करो एकवीस ने दस एकत्रीस छेद में पात्रीस तो आ तमारो जवाब बराबर छे विद्यार्थी मित्रों तो आवी रीतना दाखला छे दरेक विद्यार्थीए गणवाना छे हवे આવી જ રીતના દાખલા નંબર આની અંદર આપ્યો છે છ થોડીક હિંટ આપી દઉં બાકીનો દાખલો તમારે જાતે ગણવાનો છે કે મિશ્ર સંખ્યા આપી કઈ નથી એકદમ સહેલું છે મિશ્ર સંખ્યા આપી છે એને આપણે શું ફેરવવાની છે તો કે અપૂર્ણાંકમાં ફેરવવાની છે અપૂર્ણાંકમાં ફેરવતા દરેક વિદ્યાર્થીને આવડતી જ હોવી જોઈએ શું કરવાનું તો કે આનો આની સાથે ગુણાકાર પેલા ત્રણ દુને છ
હવે એની અંદર આ ઉપરની જે સંખ્યા હોય ને ઉમેરી દેવાની, અને છેદમાં આમાં જે છેદમાં હોય એ જ સંખ્યા અહીંયા લખી નાખવાની. સૌ પ્રથમ શું કરો, તો કે આનો ગુણાકાર, ત્રણ દુને છ એટલે અહીંયા છ આવ્યા, વધતા હંમેશા અહીંયા વધતા જ કરવાના, હંમેશા વધતા, અને ઉપરની જે સંખ્યા હોય અહીંયા લખી નાખવાની, અને છેદમાં જે સંખ્યા હોય ફરી પાછી અહીંયા છેદમાં લખી નાખવાની. આ વધતાના વધતા એમને, આ વધતાના વધતા એમને. હવે એવી રીતના અહીંયા કણે બે તરીને છ ઉપર જે સંખ્યા હોય એ ઉમેરવાની, અને છેદમાં જે હોય સંખ્યા છેદમાં. બે છ ને બે આઠ, છેદના છેદ એમને, આ વધતાના વધતા, છ ને એક સાત, આ છેદના છેદ એમને. બસ હવે આ બંનેનો લસા, બંને સંખ્યા અવિભાજ્ય, અવિભાજ્ય સંખ્યાઓ એટલે બંનેનો ગુણાકાર જ એ તમારો લઘુત્તમ સામાન્ય અવયવ થઈ જાય. ત્રણ દુને છ એટલે કે છ તમારો લસા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ દાખલો અને આના સિવાયના બાકીના જે દાખલા છે એ દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની જાતે ગણવાના છે. તો બાકીના જે દાખલા છે એ પોતાની જાતે ગણવાના, જે આપણું આ પાઠનું શું છે, હોમવર્ક છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આજે અહીંયા સુધી રાખીએ અને આ ભાગનો ફરી વખત એક વખત અભ્યાસ કરી લેવો. અસ્તુ.